હેલો વિદ્યાર્થી મિત્રો, હું અજય પરમાર આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાનક્રાંતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારા માટે ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું જે ચેપ્ટર નંબર 6 ધોરવણી છે એનો જે ક્વેશ્ચન છે કે બિન નાણાકીય પ્રોત્સાહનો વિસ્તૃત સમજાવો અથવા તો બિન નાણાકીય પ્રોત્સાહનોની વિસ્તૃતમાં સમજ આપો, તો એના વિશે આજે આપણે સમજ મેળવીશું. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે નાણાકીય પ્રોત્સાહનો વિશે વાત કરી હતી. નાણાકીય પ્રોત્સાહનોમાં શું હતું? તો નાણાંને લગતું હતું. પગારમાં એને કમિશન વધુ આપવામાં આવે, ત્યારબાદ બોનસ આપવામાં આવે, એ શું હતું? તો એ નાણાકીય પ્રોત્સાહનો હતા. હવે એવી જ રીતે એને નાણાંના સ્વરૂપમાં નહીં પરંતુ અન્ય સ્વરૂપે એને શું આપવામાં આવે છે? તો એક પ્રોત્સાહન જ આપવામાં આવે છે કે જેથી એની કાર્ય કરવાની ક્ષમતા વધે, કાર્ય જુસ્સો વધે. એકંદરે શું થશે? તો એકમનો નફો વધશે. અને એ કોને જ લાભ થશે? તો એકમને અને કર્મચારીઓ અને સંચાલકીય મંડળને, બધાને જ એનો લાભ થશે. તો ચાલો મિત્રો સમજીએ આપણે આજનો ક્વેશ્ચન. સૌ પ્રથમ છે કે પ્રોત્સાહનો કોને કહેવાશે? તો આપણે અગાઉના વિડીયોમાં પણ જોઈ ગયા છે કે કર્મચારીઓને તેમના કાર્ય પ્રત્યેની અભિરુચિ જળવાઈ રહે, એટલે કે એમને જે કાર્ય કરવાનું છે એ કાર્ય પ્રત્યે એમની કાર્ય કરવાની ક્ષમતા જળવાઈ રહે, તેમજ એની કાર્યક્ષમતામાં સતત વધારો થાય. શું થાય? કાર્યક્ષમતામાં સતત વધારો થાય. એ ઉદ્દેશ્યથી એકમો તેમના કર્મચારીઓને વધુ કાર્ય કરવાની એક પ્રેરણા પૂરી પાડે છે. શું પૂરું પાડે છે? પ્રેરણા. અને એને શું કહેવામાં આવે છે? એને પ્રોત્સાહન કહેવામાં આવે છે. અને પ્રોત્સાહન શું છે? તો પ્રોત્સાહન કામગીરીને પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિ છે. એક ઇંગ્લિશમાં વાક્ય છે કે ઇન્સેન્ટિવ મીન્સ વિચ ઇન્સાઇટ્સ ઓર હેઝ અ ટેન્ડન્સી ટુ ઇન્સાઇટ એક્શન. એનો મિનિંગ શું થાય છે મિત્રો? તો પ્રોત્સાહન કામગીરીને પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિ કરે છે. મિત્રો, આવી તમે કોઈક અંગ્રેજીની જે લાઇન્સ હોય એવી લાઇન્સ લખો તો તમારો જવાબ અન્ય જે વિદ્યાર્થીઓના જવાબ કરતાં શું થશે? અલગ તરી આવશે અને એના તમને માર્ક્સ મળવા, વધુ માર્ક્સ મળવાના ચાન્સીસ રહેલા છે. પ્રોત્સાહનો કર્મચારીઓના ઉત્સાહમાં વધારો કરે છે. પ્રોત્સાહનો શું કરે છે? તો કર્મચારીઓના ઉત્સાહમાં વધારો કરે છે અને કર્મચારીઓને તેમના લક્ષ્ય સુધી પહોંચાડવામાં પણ મદદરૂપ થાય છે. તો મિત્રો, જે આ પ્રોત્સાહનો છે બે પ્રકારના છે, નાણાકીય અને બિન નાણાકીય. અગાઉના વિડીયોમાં આપણે નાણાકીય પ્રોત્સાહનો જોઈ લીધા, તો હવે આપણે જોઈશું બિન નાણાકીય પ્રોત્સાહનો. તો બિન નાણાકીય પ્રોત્સાહનો કોને કહેવાશે? તો નાણાકીય પ્રોત્સાહનોમાં નાણાંને લગતું હતું, તો બિન નાણાકીય પ્રોત્સાહનોમાં શું હશે? તો નાણાં આધારિત હોતા નથી. આ પ્રોત્સાહનો કેવા હોય છે? તો નાણાં આધારિત હોતા નથી, એટલે કે એને અન્ય રીતે કર્મચારીઓને લાભ થાય એ પ્રકારના પ્રોત્સાહનો આપવામાં આવે છે. જે પ્રોત્સાહનો નાણાં આધારિત હોતા નથી તેવા પ્રોત્સાહનોને બિન નાણાકીય પ્રોત્સાહનો કહેવામાં આવે છે. બિન નાણાકીય પ્રોત્સાહનો દ્વારા પણ કર્મચારીના શું થાય છે? તો કાર્ય જુસ્સામાં વધારો જ થાય છે. એવું નથી કે નાણાકીય પ્રોત્સાહનથી જ કાર્ય જુસ્સામાં અથવા તો કાર્યક્ષમતામાં વધારો થાય, પરંતુ બિન નાણાકીય પ્રોત્સાહનોથી પણ શું થાય છે? તો કર્મચારીઓની જે કાર્ય કરવાની શક્તિ છે એની અંદર વધારો જ જોવા મળે છે. તો આ બિન નાણાકીય પ્રોત્સાહનો કયા કયા છે? તો ટૂંકમાં જોઈએ. સૌ પ્રથમ છે નોકરીની સલામતી, એટલે કે કર્મચારીઓને શું કરવામાં આવે? તો એમને એક પ્રકારનો વિશ્વાસ આપવામાં આવે કે તમારી આ જે નોકરી છે એ નોકરી સલામત છે, કે તમારે તમને અહીંથી છૂટા કરવામાં આવશે નહીં, એટલે કે એને નોકરીની સલામતી આપીને પણ શું કરવામાં આવે છે? તો બિન નાણાકીય પ્રોત્સાહન એને આપવામાં આવે છે. ત્યારબાદ છે કામની કદર અને સન્માન, એટલે કે કર્મચારી દ્વારા અથવા તો કામદારો દ્વારા જે કામ કરવામાં આવે છે એ કામની કદર કરવામાં આવે અને એને કામના બદલામાં શું આપવામાં આવે? તો સન્માનિત કરવામાં આવે. જાહેર સભામાં અથવા તો જાહેર વ્યક્તિઓ વચ્ચે એને શું કરવામાં આવે? સન્માનિત કરવામાં આવે. ત્યારબાદ છે જવાબદારોની જવાબદારીની સોંપણી, એટલે કે કર્મચારી જે કાર્ય કરે છે એ કર્મચારીઓને વધુ થોડી જવાબદારીની સોંપણી કરવામાં આવે, જેથી એ વધુ ઉત્સાહપૂર્વક કામ કરશે અને એને એક એવી અનુભૂતિ થશે કે મારી મને આ બધી જવાબદારી આપી એટલે મારું કાર્ય સારું હશે અને હું એ કાર્ય સહેલાઈથી અને સરળતાથી કરી શકીશ. ત્યારબાદ છે સલાહકાર. ત્યારબાદ શું છે? સલાહકાર, એટલે કે એકમના જે માલિકો છે, સંચાલક મંડળો છે, એ કર્મચારીઓ પાસેથી સલાહ મેળવશે. શું કરશે? કર્મચારીઓ પાસેથી સલાહ મેળવશે અને એમને પૂછશે કે કયું કાર્ય કરવું જોઈએ અને કઈ પદ્ધતિથી કરવું જોઈએ. એટલે કે કર્મચારી શું અનુભવશે? તો કર્મચારી અનુભવશે કે તે એક સલાહકાર છે, કે એની પાસેથી શું લેવામાં આવે છે? સલાહ લેવામાં આવે છે. ત્યારબાદ છે કલ્યાણકારી પ્રવૃત્તિઓ અને સુવિધાઓ, એટલે કે કર્મચારીઓને વેતન તો આપવામાં આવે જ છે. કર્મચારીઓને શું આપવામાં આવે છે? વેતન તો આપવામાં આવે છે, સાથે સાથે એમને જે અમુક સુવિધાઓ છે, તબીબી સુવિધા છે, પછી રમતગમતનું જે મેદાનો છે, એમના જે બાળકો છે બાળકો માટે સુવિધા વગેરે સુવિધાઓ આપીને એમને
પ્રવૃત્તિ અને સુવિધાઓમાં શું કરવામાં આવે છે, વધારો કરવામાં આવે છે. અને લાસ્ટમાં છે અન્ય પ્રોત્સાહનો, એટલે કે આજે ઉપરાંત પ્રોત્સાહનો દ્વારા પણ એને શું કરવામાં આવે છે, તો બિન નાણાકીય પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવે છે. તો ચાલો મિત્રો આ પ્રોત્સાહનો વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. સૌ પ્રથમ જે પ્રોત્સાહન છે બિન નાણાકીય પ્રોત્સાહન, એ છે નોકરીની સલામતી. એટલે કે કર્મચારીઓને શું કરવામાં આવે છે, તો વેતન તો આપવામાં આવે છે, સાથે સાથે એમને જે નોકરી છે એ નોકરીની શું કરવામાં આવે, તો જે સંચાલક મંડળો છે એમના દ્વારા કહેવામાં આવે કે તમારી નોકરી સલામત છે, એટલે કે એમને છૂટા કરવામાં આવશે નહીં. કર્મચારીઓને ફક્ત વેતન મળે તે અગત્યનું નથી, એટલે કે વેતન મળે એ એમના માટે અગત્યનું નથી, પરંતુ નોકરીની સલામતી પણ એટલી જ અગત્યની છે કે ભવિષ્યમાં એમને એ જગ્યા છોડીને બીજી જગ્યાએ જવું ન પડે. નોકરીની સલામતી મળવાથી કામદારોની ઉત્સાહમાં શું થશે, વધારો થશે, અને જે એકમના ઉત્પાદનમાં પણ વધારો કરે છે. એટલે કે કર્મચારીઓના કાર્ય જુસ્સામાં અને કાર્યક્ષમતામાં વધારો થશે, એ એકંદરે શેમાં લાભ થશે, તો એકમના નફામાં વધારો જોવા મળશે. ત્યારબાદ છે કામની કદર અને સન્માન. ત્યારબાદ શું છે મિત્રો, કામની કદર અને સન્માન, એટલે કે જે કર્મચારીઓ એકમ દ્વારા નિર્ધારિત કરેલ અથવા તો નિર્ધારિત કરેલ ઉત્પાદનના લક્ષ્યાંકો સમયસર અને કરકસરપૂર્વક કાર્યક્ષમ રીતે સિદ્ધ કરતા હોય તેવા કર્મચારીઓનું શું કરવામાં આવે છે, જાહેરમાં સન્માન કરવામાં આવે છે. એવા કર્મચારીઓનું જાહેરમાં સન્માન કરવામાં આવે છે. માટે એનામાં જે કાર્ય કરવાની ક્ષમતા હોય, એનો જે કાર્ય કરવાનો જુસ્સો હોય, ઉત્સાહ હોય, એમાં શું થાય છે, વધારો થાય છે. અને એના દ્વારા જે અન્ય કર્મચારીઓ અને અન્ય કામદારો છે એમની પણ જે કાર્ય કરવાની ક્ષમતા છે એનામાં શું મળે છે, પ્રેરણા જોવા મળે છે. એટલે કે એમને જાહેરમાં સન્માનિત કરવાથી શું થાય છે, તો આવા કર્મચારીઓ તો પ્રોત્સાહિત થાય છે, પરંતુ અન્ય કર્મચારીઓ પણ કામ કરવાની પ્રેરણા મેળવે છે અને એ પણ વધુ ઉત્સાહ અને વધુ કુનેપૂર્વક કામ કરે છે. ત્યારબાદનું છે જવાબદારીની સોંપણી. ત્યારબાદ શું છે, જવાબદારીની સોંપણી, એટલે કે જે કર્મચારીઓ હોય એમને થોડી વધુ જવાબદારી આપવામાં આવે અને એમને શું આવે, એક વિશ્વાસ જગાડવામાં આવે કે એકમ છે, સંચાલક મંડળો છે, એમને એમ કર્મચારીઓ પર વિશ્વાસ છે અને તેથી એમને શું થાય છે, તો વધુ કાર્ય કરવાની પ્રેરણા મળે છે. કર્મચારીઓને કાર્યમાં પ્રોત્સાહિત કરવા માટે અધિકારીઓ દ્વારા અથવા તો તાબેદારો કે અન્ય કર્મચારીઓને તાલીમ અને દોરવણી આપવાની એક વિશેષ જવાબદારી સોંપવામાં આવે છે. એટલે કે કર્મચારીઓ અથવા તો તાબેદારો જે હોય, હોદ્દેદારો હોય, એને એની નીચેના જે કર્મચારીઓ છે એમની પાસેથી કામ મેળવવા માટે અથવા તો તાલીમ અને દોરવણી આપવા માટે એક વિશેષ જવાબદારી આપવામાં આવે છે. આ જવાબદારીની સોંપણીથી કર્મચારીઓનો વિશ્વાસ વધે છે. શું થાય છે, કર્મચારીઓનો વિશ્વાસ વધે છે અને વધુ કાર્ય કરવાની પ્રેરણા મળે છે. એટલે કે એમને એક પ્રકારની જવાબદારી આપવામાં આવે કે તેમની નીચે જે કર્મચારીઓ છે, કાર્ય કરનાર જોબરો છે, ફોરમેનો છે, એમને તમારે તાલીમ અને દોરવણી આપીને એમની પાસેથી આ કામ મેળવવાનું છે, જેથી એમનામાં શું થશે, તો વિશ્વાસ વધશે અને કાર્ય કરવાની ક્ષમતા પણ વધશે. ત્યારબાદ છે સલાહકાર. ત્યારબાદ શું છે મિત્રો, સલાહકાર, એટલે કે જે સંચાલકીય મંડળ છે એ કર્મચારીઓ પાસેથી સલાહ મેળવશે. શું કરશે, કર્મચારીઓ પાસેથી સલાહ મેળવશે. એમ થાય એટલે કર્મચારીને શું થશે, એ પોતે એમ સમજશે કે હું એક કંપનીનો મહત્ત્વનો હિસ્સો છું અને એવું અનુભવ થશે અને એ પ્રોત્સાહિત થશે અને એકંદરે તો એના કાર્ય જુસ્સામાં અને કાર્યશક્તિમાં વધારો જોવા મળશે. જ્યારે કર્મચારીઓ શ્રેષ્ઠ કાર્યશૈલીનું સાતત્ય લાંબા સમય સુધી જાળવી રાખે ત્યારે તેના અનુભવોનો લાભ લેવા કાર્ય સંબંધી નીતિ ઘડવામાં તેમના મંતવ્યો લેવામાં આવે છે. એટલે કે એક જ જગ્યાએ ઘણા લાંબા સમયથી જે કર્મચારી કાર્ય કરતા હોય એમની પાસેથી એમની જે અનુભવનો લાભ લેવા માટે અથવા તો જે કાર્ય સંબંધી નીતિ હોય એનો લાભ લેવા માટે એના મંતવ્યો લેવામાં આવે છે, એના સૂચનો લેવામાં આવે છે અને એ સૂચનો મેળવવાથી કર્મચારીને શું અનુભવાય છે, તો એક કંપનીનો મહત્ત્વનો હિસ્સો હોય તેવું એ અનુભવે છે. શું અનુભવે છે, તો એ કંપનીનો એક મહત્ત્વનો હિસ્સો હોય તેવું અનુભવે છે અને પોતે પ્રોત્સાહિત થાય છે. એટલે કે એની કાર્ય કરવાની ક્ષમતા વધે છે અને કાર્ય કરવાનો જુસ્સો વધે છે અને જે એકંદરે શું થશે, તો એકંદરે જે એકમ છે એ એકમની ઉત્પાદનમાં વધારો જોવા મળશે. ત્યારબાદનું પ્રોત્સાહન છે કલ્યાણકારી પ્રવૃત્તિઓ અને સુવિધાઓ. શું છે મિત્રો, કલ્યાણકારી પ્રવૃત્તિઓ. અહીંયા કલ્યાણકારક છે પણ એ કલ્યાણકારી અને કલ્યાણકારક બંને સરખું છે. કલ્યાણકારી એટલે શું, તો કર્મચારીઓને વેતન તો આપવામાં આવે, તદુપરાંત એમને જે તબીબી સેવાઓ છે, પગાર સહિતની રજાઓ છે, રમતગમત મનોરંજનની પ્રવૃત્તિઓ છે, તાલીમ આપવામાં આવે, વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે, બાળકો માટે સુવિધા પૂરી પાડવામાં આવે, સમાજ માટે સુવિધા પૂરી પાડવામાં આવે, જેથી એમના કાર્યક્ષમતામાં શું થાય, વધારો જોવા મળે છે. કર્મચારીઓ માટે કરવામાં આવતી કલ્યાણકારી પ્રવૃત્તિઓ અને આપવામાં આવતી સુવિધાઓ પણ કાર્ય કરવા પ્રોત્સાહિત કરે છે.
એટલે કે એક કર્મચારી જો અન્ય કંપનીમાં કામ કરતો હોય અને એને વેતન ઉપરાંત બીજા લાભ પણ મળતા હોય તો એ વધુ ઉત્સાહથી કાર્ય કરશે. પરંતુ જે કર્મચારીઓને માત્ર વેતન જ મળતું હોય, અન્ય કોઈ લાભ ન મળતા હોય, તો એના કાર્ય જુસ્સામાં શું થાય, ઘટાડો જોવા મળે છે. માટે એને શું આપવું જોઈએ, તો એને જે બિન નાણાકીય પ્રોત્સાહનો છે, એને વેતનની સાથે સાથે એને જે જરૂરી સુવિધાઓ છે, સગવડો છે, એ પણ પૂરી પાડવી જોઈએ. કર્મચારીઓને કઈ કઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે, તો વેતન ઉપરાંત તબીબી સેવાઓ, સસ્તી કેન્ટીન સુવિધા, પુસ્તકાલયની સગવડ, પગાર સહિતની રજાઓ, રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓ, તેમજ કાર્ય દરમિયાન તાલીમ વગેરે જેવી અસંખ્ય કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવે છે. એટલે કે જે કર્મચારીઓ હોય એ કર્મચારીઓને તબીબી સેવા, તો કામના સ્થળે તદઉપરાંત કામ ઉપરાંત ઘરના સ્થળે એમના જે કુટુંબના જે મેમ્બરો હોય, સભ્યો હોય, એમના માટે પણ એ સેવા પૂરી પાડવામાં આવે. ત્યારબાદ સસ્તી કેન્ટીન સેવા, એટલે કે એમને જે ચા નાસ્તા જમવાનું હોય એ થોડા વ્યાજબી ભાવમાં, પુસ્તકાલયની સગવડ, પગાર સહિતની રજાઓ, એટલે કે એમને મહિનામાં અમુક રજાઓ ફિક્સ આપવામાં આવે કે એટલી રજા હોય તો પણ એના પગારમાંથી કોઈ વેતન કટ કરવામાં ન આવે. ત્યારબાદ રમતગમત અને મનોરંજનની સગવડો, અને જે કામના સ્થળે તાલીમ આપવામાં આવે એવી, આ તાલીમ આપવાથી અથવા તો આવી સગવડો આપવાથી શું થશે, તો કર્મચારીઓનો ખંત, ઉત્સાહ અને કાર્યક્ષમતામાં વધારો થશે અને પોતાનું કાર્ય વધુ કુનેપૂર્વક અને ઉત્સાહથી કરશે. ત્યારબાદની જે બિન નાણાકીય પ્રોત્સાહન છે એ છે અન્ય પ્રોત્સાહન. કે અન્ય પ્રોત્સાહનમાં શું આવશે, તો એક કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાથી બીજા કર્મચારીઓ આપોઆપ પ્રોત્સાહિત થતા હોય, શું થતા હોય, આપોઆપ પ્રોત્સાહિત થતા હોય. અને જે ઉપર જણાવેલા પ્રોત્સાહનો હતા કે બઢતી આપી, સેવાઓ પૂરી પાડવી, પછી કલ્યાણકારી પ્રવૃત્તિઓ પૂરી પાડવી, એના સિવાય એમને ઇનામો આપવા, એ બધી સગવડો સિવાય બીજી કઈ કઈ છે, તો એમને રહેઠાણ આપવું, જીવન વીમાની સગવડો આપવી, બાળકોના શિક્ષણ ફી, પુસ્તકો, ધંધાકીય એકમ સુધી આવવા જવાની વાહન સુવિધા વગેરે અન્ય પ્રોત્સાહનો દ્વારા પણ એમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો કયા કયા પ્રોત્સાહનો છે, તો ઉપરોક્ત પ્રોત્સાહનો ઉપરાંત પ્રોત્સાહિત કરવા માટે બીજા પ્રકારના પણ પ્રોત્સાહનો અપાય છે, કે જેમાં કયા શેનો સમાવેશ થાય છે, રહેઠાણની સગવડ, જીવન વીમાની સેવાઓ, બાળકોના શિક્ષણની ફી, પુસ્તકો, ઘરેથી ધંધાકીય એકમ સુધી આવવા જવાની વાહન સુવિધા વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે મિત્રો, આ જે પ્રોત્સાહનો છે એ પ્રોત્સાહનો શેના માટે છે, તો કર્મચારીઓને જે કાર્ય કરવાની ક્ષમતા છે, જે જુસ્સો છે, કે કાર્ય જુસ્સો છે, એ કાર્ય જુસ્સામાં વધારો કરવાનો છે. અને એના દ્વારા એ વધારા માટે શું આપવામાં આવે છે, તો કર્મચારીઓને વિવિધ પ્રકારના પ્રોત્સાહનો આપવામાં આવે છે, જે નાણાકીય સ્વરૂપે પણ હોય છે અને બિન નાણાકીય સ્વરૂપે પણ જોવા મળે છે. મિત્રો, અમે તમારા માટે એક સ્પેશિયલી વેબસાઇટ લઈને આવ્યા છે, જેનું નામ છે www.dipamgk.com. મિત્રો, આ વેબસાઇટ પરથી તમને બધા જ ધોરણનું જે વિડીયો છે એ ચેપ્ટર વાઇઝ ત્યાં મળી જશે, અને તદુપરાંત જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે PDF મટીરિયલ પણ આ વેબસાઇટ પરથી મળી રહેશે. તો તમે એકવાર જરૂરથી આ વેબસાઇટની મુલાકાત લેજો. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. જો સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો, અને જો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.